મહાવાવાઝોડાને લઈ તંત્ર બન્યું સાબદુ. દીવમાં પ્રવાસીઓ માટે બીચ પર જવા લગાવાયો પ્રતિબંધ. તમામ બીચ બંધ કરી શરૂ કરાય પેટ્રોલિંગ. અમરેલીના જાફરાબાદમાં અપાયું એલર્ટ. 17 ગામો પર મહાવાવાઝોડાની અસર થવાની શક્યતા. અમરેલીમાં કંટ્રોલ રૂમ કરાયા શરૂ. બોટાદમાં ખેડૂતોને કોંગ્રેસ કાર્યકરોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે નુકસાન. જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કરાઈ માંગ. મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન. કહ્યું નબળું પડી રહ્યું છે વાવાઝોડું. દરિયાકાંઠે ત્રાટકશે તો પણ સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ. મહા વાવાઝોડુંને લઈ રાજ્યમાં તંત્ર એલર્ટ. રાજ્યભરમાં 32 એનડીઆરએફની ટીમ કરાઈ એલર્ટ. તો અન્ય શહેરોમાં એનડીઆરએફ રખાઈ એરલિફ્ટ માટે તૈયાર. જ્યારે સુરક્ષાના પગલે સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો કરાયો રદ. જયંતિ ભાનુશાળી હત્યાકાંડ મામલે બે મુખ્ય આરોપીની ધરપકડ. આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીત ભાવની એસઆઈટીએ ઉત્તરપ્રદેશથી કરી ધરપકડ.